હેલો વિદ્યાર્થી મિત્રો, હું દીપક ઉરેડા, પરિશ્રમ સ્કૂલ વતી વિડીયો લેક્ચરમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 1 જેની આપણે વાત કરતા હતા, એ ચેપ્ટરમાં આપણે જે 1.4 જે સ્વાધ્યાય હતું એ છેલ્લે પૂરું કર્યું. ત્યાર પછી હવે જે સ્વાધ્યાય 1 છે એની વાત છે આજે આપણે કરવી છે. વિદ્યાર્થી, પહેલાં હું તમને કહું છું, જરાક શાંતિથી સાંભળજો. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 47 જુઓ છો બધા, એમાં વિભાગ એમાં કંઈક 12 વિકલ્પ આપેલા છે. એ વિકલ્પ તમારે તમારા ચોપડામાં લખવાના છે એના જવાબ સહિત. વિભાગ બીમાં જેમાં 18 પ્રશ્ન આપ્યા છે એ 18 પ્રશ્ન પણ તમારે તમારા ચોપડામાં લખવાના છે જવાબ સહિત. વિભાગ સીમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આ જે પ્રશ્નો આપેલા છે એ પણ તમારે તમારા ચોપડામાં લખવાના છે જવાબ સહિત. વિભાગ ડીમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આ પ્રશ્નોના જવાબ પણ તમારે તમારા ચોપડામાં લખવાના છે. એની જોકે આ બધા વાત આપણે આગળ થઈ ગઈ હશે, દરેક દાખલામાં બધીની બાબતો આવતી હતી ત્યારે આપણે એની વાતની ચર્ચાઓ છે એ કરેલી હશે. છતાં પણ હું તમને એની એક PDF છે એ તમને મોકલી આપીશ. વિભાગ બીથી PDF મોકલીશ, વિભાગ એની PDF નહીં મોકલું. વિભાગ બી, સી અને ડીના જવાબ સહિતની PDF તમને મોકલી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ, આપણે જે દાખલાઓ છે એટલે કે દાખલા નંબર તમારે શરૂ થાય છે 7મા દાખલેથી, વિભાગ સીનો 7મો દાખલો, વિભાગ સીનો 7મો દાખલો જે હું બોલું છું રકમ ધ્યાન આપજો. એમાં એ ટૂંકા દાખલાઓ છે એ આપણે ગણવા છે. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો અને વેતન 13,500થી વધીને 14,750 થયું તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો થયો હશે કે નુકસાન થયું હશે તે શોધો. જો વિદ્યાર્થી મિત્રો, સૂચક આંકમાં વધારો થાય એટલે એની સામેના ખર્ચમાં પણ શું થતું હોય, વધારો છે એ થવો જોઈએ. જો આપણે જોવું હોય કે સૂચકાંક વધવાની સાથે એની આવકમાં વધારો થયો છે, એટલો વધારો થયો છે કે નથી થયો, તો જુઓ 280 સૂચકાંક હોય ત્યારે વેતન કેટલું હતું, 13,500. તો 240 સૂચકાંક થયો તો વેતન કેટલું થવું જોઈએ અને ખરેખર કેટલું થયું છે એ જોઈએ. આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક દાખલા નંબર 7 તમારા રીતે લખવાનું કે જીવન નિર્વાહ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 હોય તો કામદારનું વેતન 13,500 છે તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ત્રિરાશી મૂકીને સૂચકાંક કેટલો થયો છે, 340, તો કામદારનું વેતન કેટલું થાય. તો આપણે ત્રિરાશી મૂકતા વિદ્યાર્થીઓ તો કઈ રીતે ગણતરી કરતા, તો કે 13,500 ગુણ્યા 340 અને એના છેદમાં 280 તો કામદારનું વેતન તમારે આવશે 16,392.85. તો વિદ્યાર્થી મિત્રો, જોયું તમે કે એનો ખરેખર આવક કેટલી થવી જોઈએ, 16,392, પણ એને ખરેખર આવક મેળી છે કેટલી, તો કે ખરેખર આવક છે એ 14,750 રૂપિયા મેળી છે. તો કામદારને થતું નુકસાન, તો કે 16,392.85 એમાંથી એને ખરેખર રૂપિયા મળ્યા છે કેટલા, આવક કેટલી થઈ છે, તો કે 14,750. તો કામદારને થતું નુકસાન એ 1642 રૂપિયા અને 85 પૈસા એટલું ખરેખર કામદારને શું થાય છે વિદ્યાર્થીઓ, નુકસાન થાય. ખરેખર એને આવક થવી જોઈએ એટલી,
પણ આવક થઈ છે 14,750, તો એનો મતલબ એવો છે કે કામદારને શું થયું છે, નુકસાન. કારણ કે જેમ જેમ તમારો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વધતો જાય એટલી તમારી આવક વધે, તો જ તમે જે પોતાનું જે જીવન ગુજારતા હતા એ પ્રમાણે તમે જીવન ગુજારી શકો. હવે એના 1642 રૂપિયા આવક કઈ ઠકરી શું થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. એના પછીનો જે દાખલો છે એટલે કે દાખલા નંબર 8 એ જોઈએ આપણે. હું રકમ વાંચું છું, તમે ટેક્સ આ દાખલો તમે લખી લેજો વિડીયો પોઝ કરીને. પણ એના પછીનો જે દાખલો છે એની વાત કરીએ આપણે, એટલે કે દાખલા નંબર 8 હું રકમ વાંચું છું, ધ્યાન આપજો એમાં વિદ્યાર્થીઓ. વર્ષ 2010-2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ છે, તે પરથી વાસ્તવિક વેતન શોધો. શું શોધવાનું છે વિદ્યાર્થીઓ, વાસ્તવિક વેતન, કે એની આવક 35,000, 40,000, 42,000 અને 50,000 અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120, 150, 130 અને 160. અને આપણે જે ખરેખર સૂચકાંક કેટલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો, 100 ગણવાનો છે. એના માટે પહેલાં આપણે કોષ્ટક બનાવી લેશું અને કોષ્ટક ઉપરથી આપણે એની ગણતરીઓ છે એ કરતા જશું. એમાં જે રીતે કોષ્ટક આપ્યું છે આડું, આપણે ઊભું કોષ્ટક છે એ બનાવી લેશું. વર્ષ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને આપણે શોધવાનું શું છે, વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતન કઈ રીતે શોધાય એનું સૂત્ર હું કહું છું તમને હમણાં. વર્ષ સરેરાશ આવક, સરેરાશ માસિક આવક અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, વાસ્તવિક વેતન બરાબર, વાસ્તવિક વેતનનું સૂત્ર હું લખું છું વિદ્યાર્થીઓ, સરેરાશ માસિક વેતન એને ગુણ્યા 100 અને એના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. આ સૂત્રની મદદથી સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 એના ઉપરથી આપણે વાસ્તવિક વેતન છે એ શોધી શકશું. વર્ષ 2010 એનો માસિક વેતન કેટલું, આવક એટલે અહીં લખી નાખું છું વેતન, વેતન એટલે એનો પગાર 120. પછી વર્ષ 2011 માસિક વેતન 40,000, તો સૂચકાંક કેટલો થઈ ગયો, 150. વર્ષ 2012 આવક કેટલી થઈ, 42,000 અને એનો સૂચકાંક 130. અને છેલ્લે 2013 કેટલી આવક થઈ ગઈ, 50,000 અને એનું સૂચકાંક 160. તો હવે રકમ છે એ આપણે લખી લીધી છે, હવે ફક્ત વાસ્તવિક વેતન જ શોધવાનું છે. તમે કોષ્ટકમાં લખો અથવા અલગથી ગણતરી કરો છો તો પણ ચાલશે. સરેરાશ માસિક વેતન 35,000 છેદમાં સૂચકાંક 120 અને એને ગુણ્યા 100 તો જવાબ આવશે તમારે 29,166.66 હશે, એટલે આપણે કેટલા કરી નાખશું, 67. પછી 40,000 એના છેદમાં સૂચકાંક 150 એને ગુણ્યા 100 એટલે કેટલી આવક થશે, તો કે 26,666.67. એના પછી 2012ના વર્ષમાં 42,000 એના છેદમાં 130 એને ગુણ્યા 100 ત્યારે કેટલા થશે, તો કે 32,307.69. એના પછીના 2013ના વર્ષમાં આવક વેતન કેટલું થઈ ગયું, 50,000 સૂચકાંક કેટલો, 160 એને ગુણ્યા 100 તો આવશે 31,250.31,250 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર
અને વાસ્તવિક વેતન છે ને એટલું મળવું જોઈએ, વેતન મળે છે તો એ પ્રમાણે આપણે આ દરેકની સરખામણી છે એ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક વેતનનું સૂત્ર શું આવશે? સરેરાશ માસિક વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક અને એને ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે તમે તમારા ચોપડામાં છે એ લખી લ્યો. દાખલા નંબર છે તમારે 8, એના પછીનો દાખલો છે હું ગણાવું છું ત્યાં સુધીમાં તમે આ દાખલો છે લખી લ્યો. દાખલા નંબર 8 રેડી, એના પછીનો જે તમે સ્ટોપ કરીને છે એ દાખલો લખી લેજો. એના પછીનો જે દાખલો છે એ પણ એવો છે ને નાનો છે. વિદ્યાર્થીઓ, ટૂંકા દાખલાઓ છે આમાં બધા, એટલે વિડીયો છે હું સ્ટોપ નથી કરતો, સાથે સાથે જ છે દાખલા તમને ગણાવું છું. કારણ કે બધા જ દાખલાઓ છે આમાં ટૂંકા દાખલાઓ છે, જે 2 કે 3 માર્કમાં છે એ પૂછાય એવા દાખલાઓ છે બધા. એના પછીનો દાખલો છે, હું રકમ વાંચું છું, દાખલા નંબર 9. વર્ષ 2014 અને વર્ષ 2015માં જથ્થાબંધ ભાવનું સૂચકાંક 177.66 અને 181.2 મેળ્યા છે, તો બંને વર્ષના સૂચકાંકના ઉપયોગ કરી ફુગાવાનો દર છે એ શોધો. જો વિદ્યાર્થી મિત્રો, ફુગાવાનો દરનું સૂત્ર તમને પહેલી વખત હું કહું છું, યાદ રાખજો. ફુગાવાનો દર અને ફુગાવો શું છે તમારી ઇકોનોમિક્સમાં છે એ આવી ગયું છે. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એને ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એને ગુણ્યા સોરી માઇનસ અગાઉના વર્ષના અથવા તો આધાર વર્ષનો સૂચકાંક સોરી જથ્થાબંધ ભાવનો સૂચકાંક એના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એને ગુણ્યા 100. જો વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એને ગુણ્યા 100. તમે આખું લખશો, મેં ટૂંકમાં લખ્યું છે. જો ચાલુ વર્ષ કોને કહેશું તો કે 2015, અને અગાઉનું વર્ષ કયું કહેશું 2014, તો 2015ના ભાવનો વર્ષનો સૂચકાંક હતો 181.2 માઇનસ 177.6 ના છેદમાં હવે અગાઉના વર્ષનું 177.6 અને એને ગુણ્યા 100. આનો તમે માઇનસ કરી અને ગુણાકાર ભાગાકાર ગોતશો એટલે 3.6ના છેદમાં 177.6 એને ગુણ્યા 100, એટલે તમારે જવાબ આવશે 2.027, એટલે કે 2.03 તમે લખી શકશો વિદ્યાર્થી, 2.03%. એટલો ફુગાવાનો દરમાં શું થયો છે? વધારો થયો છે. ફુગાવાનો દર વધે એટલે વસ્તુઓની કિંમતમાં શું થાય? વધારો થશે વિદ્યાર્થીઓ. તો આ જે 9મો દાખલો છે એ તમે લોકો લખી લ્યો ત્યાં સુધીમાં છે, અને પછીનો દાખલો છે હું તમને ગણાવું. વિદ્યાર્થી મિત્રો, તમે 9મો દાખલો ગણ્યો, દાખલા નંબર 10. એમાં હું રકમ વાંચું છું. 3 વસ્તુઓની ભાવ સાપેક્ષ, એટલે આપણે ખબર છે ભાવ સાપેક્ષની ટકાવારી એટલે આઈ, અનુક્રમે 315, 328 અને 390 છે. વસ્તુઓના મહત્વનું પ્રમાણ એટલે કે ભાર 5, 7 અને 8 હોય તો સામાન્ય ભાવનો સૂચકાંક છે એ શોધો. જો વિદ્યાર્થી મિત્રો, તમને 3 વસ્તુઓ કીધી છે, એટલે વસ્તુ નામ નથી એ પર, એટલે વસ્તુ આપણે શું કહી દઈએ, એ બી અને સી, બરાબર છે? 3 વસ્તુ અને 3 વસ્તુનું તમને આય આપી દીધો છે, એટલે સાપેક્ષ ટકાવારી આપી દીધી છે. તો સાપેક્ષ ટકાવારી એટલે એને શું કહીએ છીએ આપણે, આય સાપેક્ષ ટકાવારી. તો કે ભાવ સાપેક્ષ ટકાવારી આય 315, 328 અને 390, અને એની સામે વસ્તુનું પ્રમાણ આપ્યું છે. પ્રમાણ એટલે થાય ભાર. શું આપ્યો છે? ભાર એટલે કે ડબલ્યુ. કેટલો આપ્યો તમને? 5
સાત અને આઠ. તમને ખબર છે ભાવનો સામાન્ય સૂચકાંક ગોતવો હોય, ભાવનો સામાન્ય સૂચકાંક, એ તમને સૂત્ર યાદ છે વિદ્યાર્થીઓ, બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, જે સામાન્ય ભાવનો સૂચકાંકનું સૂત્ર છે. અને ભાર અને એટલે કે ભાર અને ટકાવારી આપી હોય ત્યારે તમને ખબર જ છે ભાર આપ્યો એટલે સિગ્મા આઈ ડબલ્યુ વાળી રીતે જ આવશે. હવે આપણે આઈ ડબલ્યુ જોઈ છે તો આઈ ડબલ્યુનો શું કરી લઈએ આપણે, ગુણાકાર કરી લઈએ, 315 × 5 એટલે 1575, 328 × 7 2296, 390 × 8 એટલે 3120. હવે એ બધાનો આપણે સરવાળો કરી લઈએ એટલે શું મળી જશે, સિગ્મા આઈ ડબલ્યુ. તો સિગ્મા આઈ ડબલ્યુ બરાબર તમે સરવાળો કરશો એટલે 6991 આવશે. કેટલો આવશે? 6991. સિગ્મા ડબલ્યુ જોઈએ એટલે આનો સરવાળો કરી લઈએ આપણે તો એ આવશે તમારે 20. સૂત્રમાં મૂકી દઈએ 6991/20, તો એનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આવશે 349.55. આ તમારો જવાબ વિદ્યાર્થીઓ. તમને વસ્તુઓની ભાર આપ્યો હતો અને એની ટકાવારી આપી હતી ભાવ સાપેક્ષની, તો એના આધારે છે એ ગણતરી કરી આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખો છો આજે. હવે નેક્સ્ટ જ્યારે વિડીયો લેક્ચર આવશે ત્યારે પછીના જે વિભાગ સીના જે દાખલાઓ છે એ આપણે પૂરા કરશું. ઇતિહાસ ચાલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.